गुड मॉर्निंग डियर स्टूडेंट्स, हूँ निमेश राठौड़ जयम्बे ग्रुप ऑफ स्कूल्स में आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपणे प्रकरण नंबर 6 विद्युत चुंबकीय प्रेरणनो एक लैक्चर पूर्ण कर्यो छे। प्रथम लैक्चर में आपणे एवी कंईक माहिती जोई के जेना परथी आपणने स्पष्ट रीते ख्याल आवे के प्रेरणनी घटना एटले शुं। चलो चौथो अने छठ्ठू प्रकरण में घटनाओ तद्दन उलटाई जशे। चौथा प्रकरण में प्रवाहने कारणे आजूबाजू चुंबकीय क्षेत्र रचाय एनी आपणे वातो करी। જ્યારે આ પ્રકરણની અંદર એનાથી રિવર્સ ઘટના, રિવર્સ એટલે કયા સંજોગોમાં રિવર્સ કહી શકાય ને, તો પેલામાં પ્રવાહને કારણે ચુંબક ઉત્પન્ન થતું હતું, અહીં ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે, તદ્દન એકબીજાથી રિવર્સ ઘટનાઓ છે। ચુંબકીય ક્ષેત્રને કારણે પ્રવાહ રચાય એવી સૌ પ્રથમ શોધ આશરે 1830માં કેટલાક પ્રયોગો દ્વારા શોધાયું હતું, અને એ શોધ કોણે કરેલી, તો હેનરી અને ફેરેડે નામના વિજ્ઞાનીઓએ સંયુક્ત રીતે કેટલાક પ્રયોગો દર્શાવેલા અને એવું કંઈક શોધેલું કે ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત પ્રવાહ રચી શકાય અથવા ઉત્પન્ન કરી શકાય। અહીં ઉત્પન્ન થતો જે પ્રવાહ છે એ પ્રવાહ વગર બેટરીઓ ઉત્પન્ન કરીએ છીએ, બેટરી આપણે જોડતા નથી, એને પ્રેરિત વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે, અને આખી જે ઘટના છે એને વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે ઓળખવામાં આવે। ફરીથી સમજો, વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું? ચેપ્ટરનું હેડિંગ જે છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, પ્રેરણ એટલે આવી કઈ ઘટના કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવો એને પ્રેરણની ઘટના તરીકે ઓળખવામાં આવે। ચલો, આપણે પ્રસ્તાવના જે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી એમાં આવું પણ કંઈક જોયેલું કે ખૂબ જૂની શોધ છે, આશરે 1830માં શોધાયેલી જે માહિતી કે સિદ્ધાંતો છે એને આધારિત આજના જમાનામાં આપણે કેટલાક સાધનોનો ઉપયોગ કરીએ છીએ। દાખલા તરીકે પાવર કટ થાય તો જનરેટરની જરૂર પડે, જનરેટરમાં પ્રેરણની ઘટનાનો ઉપયોગ થાય, પ્રેરણના સિદ્ધાંતોનો ઉપયોગ થાય। બીજું, જ્યારે આપણે કોઈ એસી ટુ ડીસી કન્વર્ટરવાળો પરિપથ બનાવતા હોય તો એની અંદર એક મુખ્ય ઘટક ટ્રાન્સફોર્મર હોય કે જે વોલ્ટેજનું લેવલ વધારે કે ઘટાડે, તો વોલ્ટેજ વધારવા કે ઘટાડવા માટે એક સાધન છે જેને ટ્રાન્સફોર્મર કહેવામાં આવે, એ ટ્રાન્સફોર્મર નામના સાધનમાં પણ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંતોનો ઉપયોગ થાય। ઇન શોર્ટ, ખૂબ જૂની માહિતી હોવા છતાં આજના આધુનિક સાધનોમાં પણ એ એટલી જ ઉપયોગી છે એમ કહી શકાય। ચલો, આપણે એક પ્રયોગ એને લગતો જોયો હતો, ફેરેડે અને હેનરીના જે ત્રણ પ્રયોગો જોવાના હતા એમાંથી એક પ્રયોગ, ફર્સ્ટ જે પ્રેક્ટિકલ હતો એ લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, થોડુંક યાદ કરીએ। એક ગૂંચળું લેવામાં આવેલું, ગૂંચળું સાથે એક ગેલ્વેનોમીટર જોડેલું હતું। ગેલ્વેનોમીટર એટલે કેવું સાધન? તો અતિ સંવેદનશીલ સાધન। અતિ સંવેદનશીલ એટલે શું? કે જેમાં જરા તરા પણ પ્રવાહનો ફેરફાર હોય તો તરત એનો કાંટો દર્શકની કોણાવર્તન દર્શાવશે, એવું અતિ સંવેદનશીલ એક સાધન આપણે ગેલ્વેનોમીટર નામનું જોડેલું। ચલો, એક ગૂંચળું સાથે ગેલ્વેનોમીટર જોડેલું, એક ચુંબકને ગોઠવેલું, ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને ચુંબક ગૂંચળા તરફ રાખેલું, પછી આપણે પ્રયોગમાં શું કર્યું? ચુંબકને ગતિ કરાવી, ચાલો ચુંબકને ગૂંચળાની નજીક લાવતા હતા, તો જે ગેલ્વેનોમીટર છે કંઈ કોણાવર્તન દર્શાવશે કોઈ એક દિશા, જો ગતિ વધારી દેવામાં આવે, ખૂબ ઝડપ રાખવામાં આવે, ઝડપ વધારીએ તો કાંટો વધારે પડશે, એટલે કે ઝડપ વધારે તો પ્રવાહ વધારે ઉત્પન્ન થશે। બીજી વસ્તુ, જો સ્થિર કરી દઈએ ચુંબકને તો પ્રવાહ શૂન્ય થઈ જશે। આગળની વાત કે જો તમે ગતિ કરતાં કરતાં દિશા ઉલટાવી નાખો, દિશા ઉલટાવી નાખો એટલે નજીકને બધું હવે દૂર ખસેડવા માંડો, તો પેલો કાંટો જમણી બાજુ જતો હોય તો ડાબી બાજુ ખસવા માંડશે, એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા પણ ઉલટાઈ જશે। અને લાસ્ટ મુદ્દો આપણે એવું જોયું કે ગૂંચળાનો ઉત્તર ધ્રુવ રાખ્યો હતો ગૂંચળા તરફ ચુંબકનો, એના બદલે ચુંબકનો દક્ષિણ ધ્રુવને ગૂંચળા તરફ રાખીએ અને પછી પ્રયોગ કરીએ તો પણ પહેલાંની જેમ જ પ્રવાહ મળશે, પરંતુ દરેક કિસ્સામાં પ્રવાહની દિશા ઉલટાઈ જશે। ચાલો, આવો એક પ્રયોગ જોયો કે ગૂંચળું અને ચુંબક વચ્ચે સાપેક્ષ ગતિ અંતર બદલવામાં આવે તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય। આપણે પ્રયોગમાં એવી પણ કેટલીક વસ્તુઓ જોયું કે અંતર બદલાવવું જોઈએ, ઇન શોર્ટ તમને એમ થાય ચુંબકને સ્થિર રાખીને ગૂંચળોને ખસેડવું છે તો પણ પ્રવાહ મળશે, તો પણ એક્ઝેક્ટલી સેમ એજ ઘટના બનશે। ટૂંકમાં કહીએ તો બંને વચ્ચેની સાપેક્ષ ગતિ એટલે કે જે અંતર બદલાય છે એને કારણે પ્રવાહ ઉત્પન્ન થાય। ચલો, નેક્સ્ટ જે બીજો પ્રયોગ છે, બે ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ। ચલો, બે ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિનો પ્રયોગની આજે આપણે વાત કરીશું। આમાં શું કરવામાં આવે, સાંભળો ધ્યાનથી, તમે સોલેનોઇડ વખતે ભણી ગયા છો કે સોલેનોઇડ એટલે તારના ગૂંચળામાંથી જો બેટરી જોડીને પ્રવાહ પસાર કરીએ તો એ ગૂંચળું પોતે ચુંબક જ બની જાય, બરાબર, એને આપણે સોલેનોઇડ તરીકે પણ ઓળખતા હતા, કે ગૂંચળામાંથી જો પ્રવાહ પસાર કરવામાં આવે
तो गुजड़ो पोते सोलेनोइड तरीके सोलेनोइड એટલે કે ચુંબક તરીકે વર્તે છે એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે એ પણ આપણે જોઈ રહ્યા છે μ0ni જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અહીં મિત્રો આપણે એ જ કરવાનું છે કે પહેલું જે બીજું ચુંબક હતું પ્રથમ પ્રયોગમાં એને કાઢી આ જગ્યા પર ચુંબક હતું એને હટાવી દીધું અને બીજું એક નાનું ગુજડો મૂકી દીધું છે પ્રથમ જે ગુજડો ગેલ્વેનોમીટર વાળું છે એને સીવન નામ આપીએ સીવન ગુજડા સાથે એક ગેલ્વેનોમીટર જોડેલું છે પ્રવાહની નોંધ લેવા માટે જ્યારે બીજું ગુજડું એની સાથે એક બેટરી જોડીએ સીગુ નામનું ગુજડું ચાલો બેટરીમાંથી પ્રવાહ પસાર કરીએ એટલે આ ગુજડું ચુંબક તરીકે જ વર્તશે એટલે પહેલા જેવો જ પ્રયોગ થઈ ગયો છે અહીંયા આપણે રજ્જુ ચુંબક મૂક્યો હતો અહીં આપણે ગુજડું સાથે બેટરી જોડીને ચુંબક બનાવી ચાલો હવે સમજો આ સીટુ ગુજડામાંથી પ્રવાહ પસાર થતા એ ગુજડું ચુંબક બનાવી ચાલો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે જાણો છો કે વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખા બંધ ગાળા નથી રચતી જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તે બંધ ગાળા રચે અહીં આપણે નજીકના વિસ્તારમાંથી બંધ ગાળા દર્શાવી દઈશું બંને છેડા પર મોટા જે બંધ ગાળા છે તે આ રીતે આખા ફરીને આવતા હશે પણ એને આપણે આખા દોરવાની જરૂર નથી ચાલો એ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એના તીર દર્શાવ્યું ટૂંકમાં કેવું હોય તો આમ કહી શકાય કે જે સીધું ગુજડું જે છે જેમાંથી પ્રવાહ પસાર કરતા ચુંબક ઉત્પન્ન થાય એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સીવન ગુજડામાંથી પસાર થાય છે ઇન શોર્ટ તમારે યાદ રાખવાનો મુદ્દો કયો સીધું ગુજડાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોનામાંથી પસાર થઈ સીવન ગુજડા સાથે સંકળાયેલી છે એમ કહેવાય હવે શું થશે સમજો પ્રયોગમાં આપણે આવું કંઈક કરવાનું છે ચાલો સીધો ગુજડો ને આપણે ખસેડી એકને સ્થિર રાખીએ બીજાને ખસેડીએ અને નજીક લાવીએ દૂર લઈ જઈએ ચાલો જો તમે આ ગુજડાને ખસેડશો ધારો કે નજીક લાવી એટલે તરત જેમ આનું સ્થાન બદલે એટલે તરત જ આ ગેલ્વેનોમીટરનો કાંટો ફરવા માંડશે કોઈ દિશામાં આવતો દર્શાવશે જેમ આને સ્થિર કરી દીધું એટલે ચુંબક પડે સેમ પ્રયોગ જેમ આને સ્થિર કરી દીધું એટલે આ શૂન્ય થઈ જશે જો ગુજડાને દૂર લઈ જઈએ તો કાંટો વિરુદ્ધ દિશામાં આવર્તન બતાવશે અને જો ગુજડાને ખૂબ ઝડપથી ખસેડીએ તો કાંટાનો પ્રવાહ જે છે એ વધારે પડશે એટલે કાંટાનો કોણાવર્તન વધશે કાંટો મીન્સ કે દર્શક પિન જે મીટર પર પેલો હોય તે ફરતો આપણે દેખાય આપણે એને જગ્યા સામે એક વર્ષમાં કાંટો તરીકે ઓળખીએ દર્શક પિન ચાલો ફરીથી સમજો થોડુંક તમે લોજિક લગાવશો તો અગાઉનો આ પ્રયોગ બંને સરખા જ જણાશે સરખા એ સેન્સમાં જણાય કે ચુંબકને પહેલામાં ગજ્ય ચુંબક લીધેલું હતું જ્યારે આમાં ચુંબક બનાવ્યું છે કેવી રીતે ચુંબક બનાવ્યું હતું ગુજરો સાથે બેટરી જોડી પ્રવાહ પસાર કર્યો અને એ દ્વારા આપણે કંઈક ચુંબક જેવી રચના તૈયાર કરી પછી પાછી એ જ ગતિ જ કરાવવાનું છે યાદ કરો પ્રથમ પ્રયોગમાં ચુંબકને નજીક લાવીએ દૂર લઈ જઈએ નજીક લાવીએ ત્યારે જે દિશામાં પ્રવાહ મળે એના કરતાં દૂર લઈ જઈએ ત્યારે પ્રવાહની દિશા ઉલટાઈ જાય જો ગતિની સ્પીડ વધારી દઈએ એટલે કે ઝડપ વધારીએ તો કાંટો વધારે કોણાવર્તન દર્શાવે વધારે કોણાવર્તનનો મિનિંગ શું થાય તો કે પ્રવાહનું મૂલ્ય કેવું હશે વધશે એમ કહેવાય કોઈ પણ સંજોગોમાં જો બંને વચ્ચે સ્થિર અવસ્થા આવી જાય કે સ્થાયી સ્થિતિ લાવી દઈએ બંનેની ગતિ બંધ કરી દઈએ તો પ્રવાહ જે છે તે શૂન્ય થઈ જાય અહીં એક ખૂબ અગત્યનો ઓબ્જેક્ટિવની આપણે વાત કરીએ કે ધારો કે એવી રીતે ગતિ કરાવીએ ચાલો આને સીટુ ગુજરોને જમણી બાજુ જેટલી સ્પીડમાં ખસેડીએ એટલી સ્પીડમાં સીવનને પણ ખસેડીએ બંનેને ખસેડીએ બંને વચ્ચેનું અંતર ધારીનો કે 10 સેન્ટીમીટર છે સાંભળજો ધ્યાનથી જો આપણે એવી રીતે ગતિ કરાવીએ કે બંને વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર જ જળવાઈ રહેતું હોય તો કોઈ પણ પ્રવાહ ઉત્પન્ન થશે નહીં સમજો ધ્યાનથી એટલા માટે વારંવાર આપણે શબ્દ વાપરીએ છીએ સાપેક્ષ ગતિ એકની સાપેક્ષે બીજાનું સ્થાન બદલાવવું જોઈએ બંને વચ્ચેનું જે અંતર છે એ બદલાય તો અને માત્ર તો જ પ્રવાહ ઉત્પન્ન થશે અહીં આ જે પરિસ્થિતિ છે એમાં એવી રીતે ગતિ કરાવો કે બંને વચ્ચે બંને સાથે જ ગતિ કરતા હોય એક જ દિશામાં સરખી ઝડપે તો કોઈ પ્રવાહ ઉત્પન્ન થતો નથી તો અહીં એ નોંધવા લાયક બાબત છે ગતિ તો થવી જોઈએ પણ સાપેક્ષ ગતિ હોવી જોઈએ આ બંને પ્રયોગોમાં પ્રથમ અને આજે બીજો પ્રયોગ છે એમાં તો સાપેક્ષ ગતિને કારણે અહીં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે અને વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના કહેવામાં આવે આપણે શાની વાતો કરીએ છીએ સમજો પ્રેરણની ઘટનાને લગતા જે ત્રણ પ્રયોગો છે ફેરેડે અને હેનરીના એ પૈકી પ્રથમ પ્રયોગમાં એક ગુજરો અને ચુંબક જોયેલો આ રચના સેમ હતી બાજુમાં ચુંબક ગોઠવેલો હતો બીજા પ્રયોગમાં ચુંબકને હટાવીને એની જગ્યાએ સીધું નામનું એક નાનું ગુજરો મૂક્યો પણ એને બેટરી સાથે જોડીને આખો ચુંબક જેવી રચના તૈયાર કરી દીધી જે ચુંબકીય
ક્ષેત્રને કોસિગરમાંથી પસાર થાય અને એને નજીક દૂર લઈ જઈએ તો અહીં પ્રવાહ મળતો થશે. ચાલો, કોઈને એમ થાય કે અહીં બેટરી જોડી તો પ્રેરિત પ્રવાહ નીકળવું જોઈએ, એવું નથી. બેટરી આપણે સી2 સાથે જોડી છે અને એને કારણે પ્રવાહ આપણે કઈ જગ્યાએ ઉત્પન્ન કર્યો છે, સી1. આની સાથે તો કોઈ બેટરી છે જ નહીં, માટે અહીં ઉત્પન્ન થતા પ્રવાહને આપણે પ્રેરિત વિદ્યુત પ્રવાહ તરીકે જ ઓળખીશું. ચાલો, આ બંને પ્રયોગો પરથી એવું કંઈક આપણને લાગે કે ગતિ થવી અનિવાર્ય છે, સાપેક્ષ ગતિ વગર પ્રવાહ મેળવી શકાશે નહીં. આવું કંઈક આ બે પ્રયોગોના અંતે આપણે આવું કંઈક તારણ કાઢી શકીએ કે ફરજિયાતપણે બંને વચ્ચેનું અંતર બદલાવવું જોઈએ, પછી બે ગુજરા હોય કે એક ગુજરો અને એક ચુંબકનો પ્રયોગ હોય. હવે જે ત્રીજો પ્રયોગ છે એમાં આજે આપણી માન્યતા છે, આ બંને પ્રયોગો પણ ફેરાડે અને હેનરીના જ છે, ત્રીજો પ્રયોગ પણ એમનો જ છે, પણ એમને ત્રીજા પ્રયોગમાં એવું કંઈક તારણ કાઢ્યું છે કે સાપેક્ષ ગતિ નહીં કરાવીએ તો પણ વિદ્યુત પ્રવાહનું પ્રેરણ કરી શકાય, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય. તો આપણો જે થર્ડ પ્રયોગ છે, ત્રીજો જે પ્રયોગ છે ફેરાડે અને હેનરીનો, એ પ્રયોગમાં જો એનો હેડિંગ જ એવું છે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે સાપેક્ષ ગતિ અનિવાર્ય નથી. ચાલો, આ વિધાન સમજાવતો ફેરાડેનો પ્રયોગ છે. પરંતુ કેટલાક કિસ્સા એવા છે કે જેમાં સાપેક્ષ ગતિ નહીં કરાવો, ગતિ કરાવ્યા વગર પણ પ્રવાહ મેળવી શકાય, અને એ આ ત્રીજો પ્રયોગ છે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે સાપેક્ષ ગતિ અનિવાર્ય નથી, એટલે જરૂરી નથી. દરેક વખતે સાપેક્ષ ગતિ હોય તો જ પ્રવાહ મળે એવું નથી, ભલે પ્રથમ બે પ્રયોગમાં એવું હતું, પણ એવું અનિવાર્ય નથી. આ વિધાન સમજાવતો ફેરાડેનો પ્રયોગ છે. ચાલો, આ પ્રયોગની અંદર શું કરવામાં આવે, બહુ સરળ પ્રયોગ છે અને બે પાંચ મિનિટનું કામ છે, તમને ફટાફટ આવડી જવું છે. ચાલો, બે ગુજરા લેવામાં આવ્યા, એક્ઝેક્ટ આના જેવી રચના છે, ફરક શું છે એ સમજો. ચાલો, બે ગુજરા, મોટું ગુજરું સીવન, એની સાથે ગયેલા મોટા ત્રણે ત્રણ પ્રયોગને તમે ધ્યાનથી અવલોકન કરો. ત્રણેય પ્રયોગમાં આટલી વસ્તુ સામાન્ય છે, કોમન છે કે એક જે સીવન ગુજરું છે એની સાથે એક ગેલ્વેનોમીટર જોડીને રાખેલું હોય, જે ગેલ્વેનોમીટર આવર્તન બતાવે એટલે આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના બની અથવા પ્રેરિત પ્રભાવ ઉત્પન્ન થયો. ચાલો, જો સીવન સાથે ગેલ્વેનોમીટર જોડેલું છે, ચાલો બાજુમાં એક નાનું ગુજરું સી2 છે, સી2 સાથે બેટરી જોડી, અને જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બે વચ્ચે તફાવત જે છે આ છે, આ કોલકી આ જે વિભાગ છે એ, એને ટેપિંગ કી એટલે કે આમ દાબો એટલે કોન્ટેક્ટ કરાવે અને છોડી દો એટલે કોન્ટેક્ટ છૂટો થઈ જાય, એવી ટેપિંગ કી અથવા એને દાબ કળ તરીકે ઓળખવામાં આવે, કળ કે તરીકે એને દર્શાવે છે. સિમ્પલ રચના છે, આપણે જ્યારે લેબ ચાલુ થાય ત્યારે આપણે બતાવીશું ટેપિંગ કી એટલે શું, બહુ સરળ. એને આમ દાબો એટલે પ્રવાહ ચાલુ થાય અને એને છોડી દો એટલે પ્રવાહ બંધ થઈ જાય. ચાલો, આવી ટેપિંગ કી લીધી છે, એટલો જ એક તફાવત છે. ચાલો, આ પ્રયોગ પરથી આ વિધાન કેવી રીતે સાબિત થાય, તો આ પ્રયોગમાં આવું કંઈક કરવામાં આવ્યું, બંને જે ગૂંચળા છે એની વચ્ચેના અંતરોને સ્થિર રાખવામાં આવે, એટલે સાપેક્ષ ગતિ થતી નથી, કોઈને પણ ગતિ કરાવવાની નથી. ચાલો, અને પ્રવાહ મેળવવાના પ્રયાસો કરવામાં આવે. શરૂઆતમાં બેટરી જોડી, જો જ્યાં સુધી બળ ઉપર છે જ્યાં સુધી બળ આ અવસ્થામાં હોય અને નીચે તમે ટચ કરાવો ત્યારે પ્રવાહ ચાલુ થાય, કારણ કે પ્રવાહનો માર્ગ કમ્પ્લીટ થાય. હમણાં તમે આ ઉપર રાખી મૂકો તો પ્રવાહ આગળ વધતો નથી, પ્રવાહ પસાર થતો નથી, માર્ગ જ કમ્પ્લીટ નથી થતો એટલા માટે. ચાલો, આવી રચના છે, બેટરી જોડી સમજો, પછી શું કરવામાં આવ્યું, તો આ પ્રયોગમાં ચાલો પહેલા બળને નીચે દાબી રાખીએ, બરાબર, આંગળીથી આપણે દબાવી દઈએ, દાબ કરીને, ચાલો ટેપિંગ કીને દાબી રાખીએ અને નીચે દાબો એટલે આ ભાગ અહીંયા જોડાઈ જશે એટલે પ્રવાહનો માર્ગ પૂરો થઈ ગયો, તો પ્રવાહ શરૂ થઈ જશે. ચાલો, એને દાબેલી અવસ્થામાં રાખીએ એટલે પ્રવાહ પસાર થાય. ફેરેડે એ ટેપિંગ કીને દાબી રાખી એટલે પ્રવાહ ચાલુ કર્યો ગુજરાત સીટુમાં, ગુજરાત સીટુમાં પ્રવાહ પસાર થાય, પરંતુ એ સમયે એને અહીં કોઈ પણ કોણા પર જોવા મળ્યું નહીં. એટલે કે પ્રથમ જે ભાગ છે આ પ્રયોગનો કે ટેપિંગ કીને દાબીને પ્રવાહ ચાલુ કરીએ તો સીટુ ગુજરાતમાં પ્રવાહ જાય એનાથી સીવનને કોઈ ફરક પડતો નથી.
પૂંછડામાં કોઈ પ્રવાહ રચાતો નથી. પછી એમણે શું કર્યું કે એ ટેપિંગ કરીને છોડી દીધું એટલે પ્રવાહ બંધ કરી દીધો. પ્રવાહ બંધ કરી દીધા પછી પણ અહીં કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં. પરંતુ એમણે જે સૌથી અગત્યની વાત નોંધી એ છે કે જ્યારે જ્યારે ટેપિંગ કરીને દબાવીએ, ચલો નીચે દબાવીએ, જ્યારે ટચ કરાવીએ પ્રવાહ શરૂ કરવા, તે ઘડીએ આ કાંટો જરાક ફરે છે અને જેવું અમે પ્રવાહ ચાલુ હોય પછી બંધ કરવા માટે છોડી દઈએ, પ્રવાહ બંધ કરીએ, તે ઘડીએ પણ કાંટો વિરુદ્ધ દિશામાં જ રાખે. સમજો ધ્યાનથી, આવું કંઈક થાય આપણે એક ધારીએ, થોડુંક તો વધારે સરળ રહેશે સમજવામાં. ધારો કે આ કેવળને નીચે દાબી દીધી, બરાબર, દાબી રાખી આપણે આખી, જે ઘડીએ તમે નીચે દાબો એટલે આમાં પ્રવાહ ચાલુ થયો, તે ઘડીએ આ કાંટો જરાક જમણી બાજુ અનાવર્તન કરીને પાછો શૂન્ય થઈ ગયો, બરાબર, પછી પ્રવાહ કન્ટિન્યુ નથી મળતો. સમજો ધ્યાનથી, આ ટેપિંગ કીને દાબીએ, પ્રવાહ ઓન કરીએ, પ્રવાહ ઓન કરીએ તે સમયે ક્ષણ પૂરતો સ્વિચ પાડીએ ત્યારે ક્ષણ પૂરતો આ ગેલ્વેનોમીટરના કાંટો ધારી લો કે જમણી બાજુ ખસી શકે, ક્ષણ પૂરતો ખસે અને પાછો ઝીરો પર આવીને સ્થિર થઈ જાય, બરાબર. ચાલો જમણી બાજુ ખસે અને પાછો ઝીરો પર આવી ગયો, આપણે પ્રવાહ ચાલુ રાખ્યો. પછી જે ઘડીએ આ કળને છોડી દઈએ કે પ્રવાહ બંધ કરી, તે ઘડીએ કાંટો ઝીરો પરથી પાછો જરાક આવર્તન બતાવશે. પહેલા જો જમણી બાજુ ખસીને આવેલો હોય તો હમણાં ડાબી બાજુ જરાક આવર્તન કરી પાછો શૂન્ય પર આવી જશે. એટલે આ જે દર્શક છે, એક વખત જમણી સ્વિચ ચાલુ કરીએ ત્યારે જમણી બાજુ જરાક ખસીને પાછું શૂન્ય પર આવી જાય, સ્વિચ બંધ કરો ત્યારે ડાબી બાજુ ખસીને પાછું શૂન્ય પર આવી જાય. એટલે કે સ્વિચ ઓન કે ઓફ કરીએ તે સમયે અહીં સૂક્ષ્મ પ્રવાહ રચાય છે, ખૂબ થોડી ક્ષણ માટે પણ પ્રવાહ અહીં રચાય છે કહી શકાય. આ પ્રયોગ પરથી શું સાબિત થયું તો ગતિ કરાવ્યા વગર પણ પ્રવાહ મેળવી શકાય. પ્રેરણની ઘટના માટે સાપેક્ષ ગતિ કરાવવી જ એ અનિવાર્ય નથી. આપણે જ્યારે સ્વિચ ઓન કે ઓફ કરીએ તે ઘડીએ ક્ષણ પૂરતું તો ક્ષણ પૂરતું, પરંતુ તે ઘડીએ વિદ્યુત પ્રવાહ મળે છે, પ્રેરણની ઘટના બને છે. ફરીથી સમજો, આનો મતલબ એવો નથી કે સ્વિચ ઓન કરી ત્યારે કાંટો જમણી બાજુ ખસી શકે, એવું નથી. ઓન કરી ત્યારે કોઈ એક બાજુ ખસીને પાછો શૂન્ય પર આવી જાય તરત જ, ક્ષણિક ઘટના છે. અને જેવું ઓફ કરો ત્યારે પહેલા જ્યાં ખસેડો તો એનાથી વિરુદ્ધ દિશામાં જરાક આવર્તન બતાવીને પાછો શૂન્ય પર આવી જશે. તો આ જે ત્રીજો પ્રયોગ છે એના પરથી ફેરેડે એવું કંઈક વિધાન આપ્યું કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના માટે સાપેક્ષ ગતિ કરાવવી જરૂરી અનિવાર્ય નથી. આ બધા કિસ્સાઓમાં જેમ ગતિ કરાવી અંતર બદલવી એવું જરૂરી નથી. જ્યારે પ્રવાહ ચાલુ કે બંધ કરીએ તે ઘડીએ પણ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના સૂક્ષ્મ ક્ષણ માટે, સૂક્ષ્મ સમય માટે બને છે. એ ઘટના અથવા તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ અહીં ઉત્પન્ન થાય છે, ભલે ખૂબ નાના સમય માટે થાય, સ્વિચ ઓન ઓફ કરીએ કેટલા પૂરતું, પરંતુ પ્રેરિત પ્રવાહ મળે છે. ચાલો મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવું કેમ થાય, આ બધી ઘટનાઓમાં શું થાય અને નજીક આવ્યા દૂર લઈ જઈએ તો શું થાય, તો એમાં એક બહુ અગત્યની વસ્તુ બને. આપણે અગાઉ જે નેક્સ્ટ લેક્ચરમાં જે જોઈશું આગળના લેક્ચરમાં એનો થોડીક આપણે અભિપ્રેરણા બાંધી લઈએ, થોડુંક તમને પ્રાથમિક ખ્યાલ આપી દઈએ. આ એવું તો શું થાય, નજીક ગાવીએ કે દૂર ગાવીએ તો આ કચરોમાં પ્રવાહ ઉત્પન્ન થાય. તો દૂર લઈ જાઓ ત્યારે આ નીચે આપણે તીર છે, ક્ષેત્રરેખાઓ દૂર જાય એટલે ક્ષેત્રરેખાઓ ઓછી પસાર થશે. ચાલો આને દૂર ખસેડી લાવીએ એટલે અમુક ક્ષેત્રરેખાઓની બહારથી નીકળી જશે. તો આને દૂર રાખીએ ત્યારે આમાંથી જે આપણા તીર પસાર થાય ક્ષેત્રરેખાની સંખ્યા એ ઓછી હોય, નજીક લઈ જઈએ ત્યારે ક્ષેત્રરેખાની સંખ્યા વધી જાય. આ જે ક્ષેત્રરેખાની સંખ્યા છે એને આપણે એક અલગ નામ રાશિથી ઓળખીશું. જેમ તમે પ્રથમ ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્રરેખાની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ તરીકે ઓળખાવ્યું, એવી રીતે અહીં ચુંબકીય ક્ષેત્રરેખાની સંખ્યાને આપણે ચુંબકીય ફ્લક્સ તરીકે ઓળખીશું. એ ફ્લક્સને જ આપણે નેક્સ્ટ ટૂંકમાં જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બે વસ્તુ અગત્યનું શીખવાનું છે. એક ક્ષેત્રરેખાની સંખ્યા જેને ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે એની કેટલીક ચોક્કસ શરતો છે. ધારો કે આ વિભાગ છે તો એમાં ફ્લક્સ કોને કેવું, કઈ દિશાની ક્ષેત્રરેખાની સંખ્યાને ગણતરી માંગે, તો એ બધી વાતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. હમણાં આપણે એટલું સમજીશું કે આ બધા ફેરફારો શાને માટે થાય. તો ફ્લક્સમાં ફેરફાર થાય અને દૂર ખસેડો એટલે ફ્લક્સ ઘટી જાય, નજીક જાઓ તો ફ્લક્સ, એટલે કે આ જે બધા તીર આ ગુચડો સીધું જે ચુંબકીય ક્ષેત્રરેખાઓ છે સીમંટમાંથી પસાર થતી એ સંખ્યામાં ફેરફાર થાય એને આપણે ફ્લક્સ તરીકે ઓળખીએ છીએ. ફ્લક્સ વિશે શીખીશું. ત્યાર પછી ફેરેડે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં પ્રવાહ ઉત્પન્ન થાય તો પ્રવાહ ઉત્પન્ન થાય દેટ મીન્સ કે કંઈક વોલ્ટેજ EMF મળતો હશે. તો એ જે પ્રેરિત થતા EMF કેટલા મૂલ્યના હોય એનું સૂત્ર વગેરે ફેરેડે જે આપેલા છે એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ચાલો, તમારે મિત્રો એટલું કામ કરવાનું છે કે આ ત્રણે ત્રણ પ્રયોગો જે છે
ફર્સ્ટ લેક્ચરમાં જોયું એ પ્રસ્તાવના તો ટૂંકમાં બે મુદ્દા વાંચવાના છે એમાં તો, પરંતુ આ ત્રણ પ્રયોગો વ્યવસ્થિત વાંચીને તૈયાર કરવા અને વ્યવસ્થિત સમજવું કે એની અંદર કઈ ઘટના બને છે, કોને ખસેડવાથી શું થાય, કોના વર્તન ક્યારે વિરોધી શમા થાય, કારણ કે એ ત્રણેય પ્રયોગો થિયરી તરીકે કદાચ પૂછી શકાય એમ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ એમાંથી વાક્યવાળા ઓબ્જેક્ટિવ આવી શકે એવા છે, એટલે એને વ્યવસ્થિત કેટલીક વાક્યોને સમજવું અને તૈયાર કરવા નેક્સ્ટ લેક્ચરથી આપણે કેટલીક સૂત્રાત્મક સૂત્રવાળી રજૂઆતો તરફ જઈશું. થેન્ક યુ વેરી મચ.